नमस्कार मित्रों, आईएमपी एजुकेशन एक्टिव यूट्यूब चैनल में आप सर्व मित्रों नु स्वागत छे। मित्रों, जो आप खेडूत होय अने खेती करता होय अने देशी गाय सहाय योजना आधारित जीवामृत योजना जे छे तेनो लाभ लेवा इच्छता होय तो जरूरी डॉक्यूमेंट अने फॉर्म कई रीतना भराय ए संपूर्ण माहिती छे आ वीडियो में आपवामां आवशे, तो आ वीडियो ने अंत सुधी जोजो। हवे सौ प्रथम आ योजना छे ते देशी गाय सहाय योजना छे, जेमा छे देशी गाय ने संपूर्ण प्राकृतिक देशी गाय आधारित संपूर्ण प्राकृतिक खेती करता जे खेडूत कुटुंब ने छे एक गाय निभाव खर्च माटे 900 रुपया चूकवामां आवे छे, एटले के प्रति मास चूकवामां आवे छे। ज्यारे 12 मासिक जे छे 10,800 ની મર્યાદાની અંદર આ સહાય આપવામાં આવે છે, જે બેંક મારફતે ડાયરેક્ટ ડીબીટી ટ્રાન્સફર કરી અને ચૂકવવામાં આવશે। તો આ જો સહાય લેવા માંગતા હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જોઈએ। તો આ ડોક્યુમેન્ટ જે છે તમે જોઈ લેશો, જે તમારે ડોક્યુમેન્ટ આ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। તો તેની અંદર ખાસ કરીને આધાર કાર્ડ 7-12 અને 8 અની નકલ જોશે, બેંક પાસબુક, રેશન કાર્ડ અને ગાયનો આઈડેન્ટિફિકેશન ટેગવાળો બિલો નંબર ખાસ જરૂર પડશે। હવે જોઈએ કે ઓનલાઈન અરજી કરવા માટે આપે સૌ પ્રથમ આપના ગૂગલ ક્રોમમાં આવવું પડશે અને ત્યાં આઈ ખેડૂત પોર્ટલ છે એ ઓપન કરવું પડશે। એક ઓફિશિયલી અહીંયા વેબસાઇટ આવી જશે, તેના ઉપર ક્લિક કરી તમે અહીંયા ઇન્ટરફેસ જોઈ લેશો। ખાસ કરીને આવી રીતના વેબસાઇટ ઓપન થશે, તેની અંદર સૌ પ્રથમ આપ નીચે જશો એટલે યોજનાનું નામ અહીંયા જે આત્મની પ્રાકૃતિક કૃષિ યોજનાઓને જે છે એને લગતી આપણે અહીંયા અરજી કરવાની હોવાથી આપણે અહીંયા અરજી ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। ત્યારબાદ સૌ પ્રથમ અહીંયા જે ઘટકનું નામ દેશી ગાય આધારિત જે છે પ્રાકૃતિક ખેતી માટે અને તેના આધારે કેટલી સહાય મળે છે, માસિક 900 રૂપિયા અને વાર્ષિક જે છે 10,800 ની મર્યાદામાં સહાય મળે છે। ત્યારબાદ અહીંયા એ સંભવિત લક્ષ્યાંક આપેલો છે અને અહીંયા છે એ લાસ્ટ ડેટ અરજી માટેની છે। તો સૌ પ્રથમ આપણે અરજી માટે એપ્લાય માટે અહીંયા અરજી ઉપર ક્લિક કરીશું। અરજી ઉપર ક્લિક કરવાની સાથે અહીંયા જોઈ શકો તો આ અરજીના સ્ટેપ છે આ બધા તમારે ફોલો કરવાના છે। ત્યારબાદ આ અરજીની સૂચનાઓ છે, આ ખાસ કરીને આ બંને વાંચ્યા બાદ જ અરજી કરવી એટલે જેથી પ્રોબ્લેમ અરજી કરવામાં થાય નહીં। ત્યારબાદ આ અરજી છે કોઈ પણ તમે સાયબર કાફે અથવા તો આપની પાસે નજીકમાં કોઈ પણ સીએસસી કેન્દ્ર હોય ત્યાં પણ અરજી કરાવી શકો છો। જો આપ ખેડૂતની નોંધણી ધરાવતા હોય તો તમે નોંધણી કરાવેલી હોય તો તમે એક મોબાઈલ નંબર દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જ્યાં ઓટીપી આવશે એ ઓટીપી તમે છે પછી વેબસાઇટમાં નાખવાનો રહેશે અને રજીસ્ટ્રેશન થઈ જશે। અથવા તો ન કરાવેલું હોય તો નવી અરજી કરાવવા માંગતા હોય તો તે પણ અહીંયાથી તમે છે એ નવી અરજી ઉપર ક્લિક કરી અને કરાવી શકો છો। આ તમામ વિગતો નીચે વાંચી સૌ પ્રથમ આપ જો રજીસ્ટર ખેડૂત હોય તો અહીંયા આપને છે અહીંયા હા ના પસંદ કરવાની છે, જો રજીસ્ટર ખેડૂત હોય તો હા ઉપર અથવા તો ના ઉપર અહીંયા ક્લિક કરી અને આગળ વધાવો એના ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો આખું અહીંયા જુદા જુદી ટેબ છે, અહીંયા નવી અરજી માટે અહીંયા ક્લિક કરવાનું છે, અરજી અપડેટ કરવા માટે અહીંયા, અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા અને અરજીની પ્રિન્ટ કાઢવા માટે, પ્રિન્ટ કરી નાખ્યા બાદ તેની નકલ અપલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને ત્યારબાદ છે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા અહીંયા ક્લિક કરવાનું છે। તો સૌ પ્રથમ જ્યારે તમે અરજી કરતા હોય તો તમારે અહીંયા નવી અરજી ઉપર ક્લિક કરો, તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરવાની સાથે જ તે અહીંયા તમારા આખે આખું ફોર્મ છે ઓપન થઈ જશે। કઈ કઈ વિગતો ભરવાની છે ફટોફટ જોઈ લઈએ, તમારે અહીંયા નામ, પિતાનું નામ અટક નાખવાની છે, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું, સરનામું સંપૂર્ણ નાખી દેવાનું, લિંક, જાતિ નાખી દેવાનું, ખેડૂતનો પ્રકાર એ તમારે પસંદ કરવાનો, નાના, સીમાંત કે મોટા, બરાબર। ત્યારબાદ છે તમે દિવ્યાંગ છો કે નહીં અને ખાસ મિત્રો આ જે લાલ સ્ટારવાળા જે ભાગ છે તમામ વિગતો છે તમારે ફરજિયાત નાખવાની છે। ઈમેલ આઈડી આપની પાસે હોય તો ભલે, ન હોય તો ચાલશે, મોબાઈલ નંબર છે એ નાખવાનો રહેશે, આધાર કાર્ડ નંબર છે અહીંયા ઓપ્શનલ છે પણ અહીંયા પછી ચેકબોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે તમે આત્માનું રજીસ્ટર ધરાવો છો કે નથી ધરાવતા, અહીંયા પાછું કન્ફર્મ કરવાનું હોય છે હા ના ઉપર, બરાબર। આપની પાસે તમે સહકારી મંડળી
ના સભ્ય છો કે નહીં એ દર્શાવવાનું રહેશે. હા ના ઉપર ક્લિક કરવાનું છે. દૂધ ઉત્પાદન સહકારી મંડળના મંડળીના સભ્ય છો કે નહીં એ ઉપર હા ના ઉપર ફરજિયાત તમારે જે છે ઓપ્શન ક્લિક કરવાનું છે. અહીંયા સંપૂર્ણ રીતે બેંકની વિગત આવશે. અહીંયા જમીનની વિગત છે એ બધી નાખવાની રહેશે. દેશી ગાયની અહીંયા વિગતો છે એ સંપૂર્ણ રીતે ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર છે એ નાખી અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી રેશન કાર્ડની વિગતો જોવા મળશે. ત્યારબાદ છે તમારી પાસે જે અરજીમાં કેપ્ચર કોડ જનરેટ થયા હોય એ કેપ્ચર કોડ આ વ્હાઇટ બોક્સની અંદર છે એ નાખી દેવાના છે. ત્યારબાદ છે અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરવાનું છે. અરજી સેવ થયા બાદ એક નંબર જનરેટ થશે. એ નંબર જનરેટ છે થઈ ગયા બાદ આપ જો તેની અંદર કોઈ સુધારો કરવા માંગતા હોય તો તમે અપડેટ અરજી અપડેટ કરવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરવાનું છે. અથવા તો તમે અરજીને કન્ફર્મ કરવા માંગતા હોય તો અહીંયા તમારે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે. હવે જે અરજીનો નંબર છે એ જનરેટ થયો છે તે અહીંયા તમારે નાખવાનો છે. જમીનનો ખાતા નંબર છે અહીંયા નાખવાનો છે અને અહીંયા સર્ચ જે છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે સંપૂર્ણ તમારી અહીંયા અરજી જોવા મળશે. ત્યારબાદ નીચે જે કન્ફર્મ બટન હશે તેના ઉપર ક્લિક કરી અને અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ અહીંયા લેવાની છે. સંપૂર્ણ બધામાં એકની એક વિગત નાખવાની છે. અહીંયા તમારા અરજી નંબર અને જમીનનો ખાતા નંબર આપી અને અહીંયા પ્રિન્ટ લઈ શકો છો. ત્યારબાદ જે અરજી પ્રિન્ટ લઈ લીધા બાદ તેના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો ફરીવાર તમારો અહીંયા અરજી નંબર અને જમીનનો ખાતા નંબર નાખવાનો છે અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આ સંપૂર્ણ રીતે ભરી અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આવી રીતના છે એ અરજી કન્ફર્મ થઈ જશે અને આપ જે છે આનો લાભ છે એ મેળવી શકો છો. મિત્રો આ તમે જે કંઈ ડોક્યુમેન્ટ રૂબરૂપ કચેરીએ દેવા જવાની જરૂર નથી અત્યારે એ ખાસ ધ્યાન રાખીશું. તમારે PDF ફોર્મેટમાં તમારે અહીંયા તમામ ડોક્યુમેન્ટ છે એ લેવાના છે. એ ખાસ ધ્યાન રાખવું 200 KB વધે નહીં તેવી રીતના તે બધા ડોક્યુમેન્ટ છે તમે અહીંયા અપલોડ કરી શકો છો. તો આ વાત હતી મિત્રો ફોર્મની. તો આઈ હોપ તમને આ યોજનાનો જો લાભ જોતો હોય તો આ ફોર્મ છે તમે વહેલી તકે ભરી દેજો જેથી તમને આ લાભ મળી શકે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને છે તમે લાઇક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અન્યને લોકોને મદદ થાય એવો વિડીયો છે એટલા માટે લોકોને શેર પણ કરી દેજો. ફરી મળીશું બીજા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.